दर्शक मित्रों नमस्कार, आज वात करवी छे गोंडल राज्यना वृक्ष प्रेमनी। महाराजा भगवत सिंह जी ना कायदा केवा भगवत सिंह जी ना कायदा कानून हता, जेने माटे राजा होय के रंक दरेक ने माटे एक ज सरखो न्याय, एक ज सरखो कायदो। महाराजा भगवत सिंह जी ना राजकुमार नटवर सिंह जी नाना छे, एक दिवस बगीचा मां फरी रह्या छे। અને બગીચામાં ફરતા ફરતા જ્યાં કેળના ઝાડ પાસે આવ્યા, ત્યાં તો લુંગઝુમ કેળાની લુંગો જોઈને આ બાળ વયના રાજકુમારને થયું કે આવા રૂડા સોનેરી કેળાઓ, ઓહો, આજે તો કેળાઓ ઉતારીને ખાવા જ છે। એટલે એણે તરત જ માળીને કીધું, આ કેળાની આખી લુંગ મને ઉતારી દે। માળીએ કીધું, નહીં બાપુ, મોટા બાપુની પરવાનગી વિના આ બગીચામાંથી ઝાડનું પાંદડું ન તોડાય। નટવરસિંહજી તો બાળ વયના, કે આવી એની કેમ વાત સ્વીકારે, ઉતારી દેશ કે નહીં? માળી કે નહીં, હું નહીં ઉતારી દઉં। અને નટવરસિંહજી એક જ થપાટ ચડાવી માળીને। માળીને એમ થયું, અળુ, આ તો ખોટું કહેવાય, આમ તો બાપુના જ દીકરા છે ને, એના હાટું જ આ કેળા ઉતારવાના છું, અમારે કઈ લેવાના નથી, ખાવાના નથી, તો હાલો ને માર ખાધો છે તેને બદલે બાપુને કેળા ઉતારી દો। અને માળીએ કેળાની લૂમ કાપી નટવરસિંહજીને દીધી। બીજે દિવસે મહારાજા ભગવતસિંહજી બગીચામાં ફરવા નીકળ્યા, જોયું તો કેળાની લૂંગ નહીં દેખાણી, કોકે કાપી હોય એવું લાગ્યું। તરત તપાસ કરતા ખબર પડી કે કેળાની લૂંગ માળીએ કાપી છે। માળીને બોલાવ્યો, જેઠાભાઈ, આ લૂમ તમે કાપી છે? હા બાપુ, આ બાપુ એ બહુ વેન કર્યું હતું એટલે તમને પૂછાણું નથી ને, મારાથી એ લૂમ કપાણી છે, પણ અમે એમાંથી કેળા લીધા નથી, એ તો બધાએ બાપુને જ આપી દીધા છે। નહીં, રાજનો કાયદો છે કે મારી પરવાનગી વિના ગોંડલ રાજ્યના બગીચામાંથી કોઈ પાંદડું પણ ન હલાવી શકે, તમે કેમ કાપ્યું? અરે બાપુ, નટવરસિંહજી એટલા બધા ગરમ થઈ ગયા હતા ને, એણે મને એમ કીધું કે શું કામ માળી તું મને લૂંગ કેળાની ન કાપી દે, એ બાપ તારો છે કે મારો બાપ છે? આવું જ્યારે એણે કીધું ત્યારે મને એમ થયું મારે કેળાની લૂંગ ઉતારી દેવી જોઈએ। મહારાજા ભગવતસિંહજીએ માળીને કીધું, માળીભાઈ, તમારે ફરિયાદ કરવી હોય તો ગોંડલ રાજમાં તમે ફરિયાદ કરી શકો છો, હું નટવરસિંહજીને પણ દંડ કરતા અચકાઈશ નહીં, મારા રાજ્યમાં કાયદો સૌને માટે સરખો છે, તો તમે ફરિયાદ કરી શકો છો। અને નટવરસિંહજીને ખબર પડવી જોઈએ કે હું માત્ર નટવરસિંહજીનો બાપ નથી, ગોંડલ રાજ્યની પૂરી જનતાનો બાપ છું, મને એના 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 ઈમાન ઉપર, એના ગૌરવ ઉપર રાજ કરવાનું ગમે છે, મારી પ્રજા મને એમ માનતી હોય કે રાજાથી માંડી રંક સુધીના બધાને એક જ સાથે ચલાવી રહ્યા છે। મહારાજા ગોંડલ ભગવતસિંહજીની આવી તો અનેક વાતો છે, જે પોતાના દીકરાઓ માટે પણ આવો કડક કાયદો પડાવી શકે કે રાજા કેવો જોરદાર હશે, એમના શાસનતંત્રમાં કેવી વ્યવસ્થા હશે। મહારાજા ભગવતસિંહજી અને ભોજરાજજીની વચ્ચે બહુ બનતું નહીં, મહારાજા ભગવતસિંહજી જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી ભોજરાજજી શિવરાજગઢ અને રાજકોટ રહેતા હતા, એ આપણે ઇતિહાસ પ્રસિદ્ધ આ વાત છે। મારો કહેવાનો અર્થ એ છે, કાયદો કેવો, કાનૂન કેવો, નીતિમત્તા કેવી, સરસતા કેવા હોય, આજે તો આપણે બધી જ જગ્યાએ પ્રેક્ટિકલ કરતા થઈ ગયા છે, કે એમાં પ્રેક્ટિકલ થવું જોઈએ, પણ મને લાગે છે ભગવતસિંહજીએ નીતિમત્તામાં, ન્યાયમાં એક પણ જગ્યાએ પ્રેક્ટિકલ થવાનું પસંદ કર્યું નથી, ભલે પછી સગો દીકરો હોય કે દીકરી હોય, પ્રજાજન માટે તો સૌ કાયદા કડક કરાવે, પણ જ્યારે દીકરા દીકરી માટે પણ આવો કડક કાયદો અને નીતિમત્તા પડાવે એવા રાજાને આજે વંદન છે।